2002 ગોધરાકાંડનો વધુ એક વોન્ટેડ આરોપી પંચમહાલ પોલીસના હાથે ઝડપાયો હતો. બાતમીના આધારે ઝડપાયેલા આ આરોપીને ગોધરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી. 2002 ગોધરાકાંડના ગુનામાં છેલ્લા 13 વર્ષથી પોલીસ ઉપર નોંધાયેલ વોન્ટેડ આરોપી ફારૂક ધંતિયાને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પ્રમાણે 2002 ગોધરાકાંડમાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ફારૂક મોડી રાત્રે સિગ્નલ ફળિયા સ્થિત પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે LCB સહિતની પોલીસની ટીમે વોચ ગોઠવી આરોપી ફારૂક ધંધિયાને ઝડપી પાડ્યો હતો. જો પાછલા 2 માસ દરમિયાન 2002 ગોધરાકાંડના વોન્ટેડ 3 આરોપીઓને ઝડપી પાડવામાં પંચમહાલ પોલીસને સફળતા મળી છે. ગોધરાકાંડ મામલા તપાસ SIT ચલાવી રહી હોય આરોપી ફારૂક ધંધિયાને કાયદાકીય રીતે પંચમહાલ પોલીસે SIT ને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લા પોલીસના ક્રાઇમ બ્રાન્ચની ઇન્ફોર્મેશન અને ગોધરા ટાઉનના પોલીસ સ્ટેશનના મદદથી પંચમહાલ પોલીસે ગોધરા કાંડના આરોપી જે 13 વર્ષથી નાસ્તા ફરતા હતા એને પકડવામાં આવેલ છે. એનું નામ છે ફારૂક મોહમ્મદ દાંતિયા. એ લગભગ 13 વર્ષથી નાસ્તા ફરતા હતા અને છેલ્લા 3-4 મહિનામાં અમે 3 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ ને પકડ્યા છે ગોધરાકાંડના. અને એક આરોપી ગુજરાત ATS તરફથી પણ ધરપકડ કરવામાં આવેલ છે. એની આગળની કાર્યવાહી તરીકે અમે જે મૂળ તપાસ કરનાર અધિકારી છે એને જાણ કર્યા છે અને એ આ આરોપી ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના કેસમાં આરોપી છે. તો જે IO છે તપાસ કરનાર અધિકારી એની ટીમ આવીને એની કસ્ટડી લેશે અને આગળની કાર્યવાહી હાથ ધરશે. ઘનિભગતનો રિપોર્ટ SI ન્યૂઝ ગોધરા.